दर्शक मित्रों, હું જોશી શીતલ એબીજી ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. ગરમીના રૌદ્ર સ્વરૂપમાં ગરમીથી બચવા બનાવાય આધુનિક બાઇક. બાઇક પર અનોખી વ્યવસ્થા. આધુનિક બાઇક પર ગરમીથી મળે રક્ષણ. સામ્રાજી નજીક સર્જાયો ગંભીર અકસ્માત. જીપ અને ટેન્કર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત. એક સાથે 10 ના થયા ગંભોમાંથી ભર્યા મોત. સોરાજી નગરપાલિકામાં ચાલતી દાદાગીરી. નગરપાલિકા વિરુદ્ધ અપાયું આવેદન પત્ર. પ્રમુખની ઓફિસમાં 8 જમાઈ ગ્રેટના વિરુદ્ધ આવેદન પત્ર. તો આ હતા મુખ્ય સમાચાર. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે મોડાસાના એક નાગરિકે બાઇક ઉપર અનોખી વ્યવસ્થાઓ ઉભી કરી. ગરમી દિવસેને દિવસે તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે તેનાથી બચવા માટે અરવલ્લી જિલ્લાના મોડાસાના એક નાગરિકે પોતાની બાઇક પર અનોખી વ્યવસ્થા ઉભી કરી છે જેથી ગરમી સામે રક્ષણ મળે છે. વિગત મુજબ અરવલ્લી જિલ્લાના મોડાસામાં એક નાગરિકે ઉનાળાથી કાળઝાળ ગરમીથી બચવા માટે પોતાની બાઇક ઉપર અનોખી વ્યવસ્થા ઉભી કરી છે. આ બાઇક ઉપર છત લગાવવામાં આવી છે જેથી સૂર્યના સીધા તાપથી રાહત મળે છે. તો વળી ગરમીથી બચવા માટે સ્ટેરિંગ ઉપર 2 પંખા અને બીજા 2 પંખા છત ઉપર લગાવવામાં આવ્યા છે. પંખા ચલાવવા માટે વધારાની બેટરીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. આ બાઇક જ્યારે મોડાસાના માર્ગો પર અડધી અસર થાય છે ત્યારે લોકો બાઇકને જોવા માટે 2 ઘડી ઉભા રહી જાય છે. આ બાઇકનું નિર્માણ કરવામાં લગભગ 15,000 રૂપિયાનો ખર્ચ થયો છે. આ બાઇક શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ 3 ઋતુઓમાં ઉપયોગી છે. વધારામાં બાઇકની આગળ કાચ અને વાઇફર લગાવવામાં આવ્યું છે જેથી વરસાદથી પાણી સરળતાથી દૂર જાય છે. બાઇકમાં ઓડિયો સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવી છે જેથી બાઇક ચલાવવાની સાથે સાથે સંગીતનો પણ આનંદ માણી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો બાઇક એ 2-વ્હીલર કારથી પણ કમ નથી. કંઈક નવું અને અનોખું કરવાની ઈચ્છા સાથે સાથે જીવનાર સફીભાઈ અનવરભાઈ બાઇકમાં વિવિધ પ્રકારની સગવડો કેવી રીતે ઉભી કરી છે તેના માટે સદાય પ્રયત્નશીલ રહે છે. તેના ઉનાળા ત્યારે ઉનાળાની ગરમીમાં આ બાઇક રસિયોમાં આશીર્વાદ બની છે. અહેવાલ અલ્પેશ રાઠોડ, એબીજી ન્યૂઝ, મોડાસા. આ દરરોજ બનતો આ બાઇક તૈયાર કરવામાં મારે 15,000 રૂપિયાનો ખર્ચો થયો છે અને આ બાઇક બનાવવાથી હું દેશનું નામ રોશન કરવા માગું છું અને હિન્દુસ્તાનનું નામ આખા વર્લ્ડમાં ફેમસ થાય તેના માટે આ બાઇક બનાવી છે. કેવી રીતે ચાલશે આ પંખા? આ પંખા બેટરી ચાલશે. એક્સ્ટ્રા 1 બેટરી નાખી છે અને ઓડિયો સિસ્ટમ લગાવી છે. ઓડિયો સિસ્ટમથી આખી ગાડીમાં અંદર અવાજ આવે છે. જોરદાર સાઉન્ડ સિસ્ટમ બનાવી છે. એક ટાઈપની મિની કાર કહેવાય.
આજકાલ ગરમી પડી રહી છે તેના માટે હું મારી બાઇક ઉપર 4 પંખા લગાવ્યા છે અને હું વેપારી વર્ગનું માણસ છું એટલે મને આ ગરમી ને બધું પોસાતું નથી અને ઉનાળામાં ગરમીથી બચવા માટે હું 4 પંખા લગાવ્યા છે અને વરસાદથી બચવા માટે હું વાઇફર મોટર લગાવી છે એટલે મારી બાઇક ચોમાસું ઉનાળું અને શિયાળું ત્રણે સિઝનમાં અનુકૂળ રહેશે। શામળાજી નજીક જીપ અને ટેન્કરના અકસ્માતમાં 10 ના થયા મોત। અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક મોડી સાંજે જાનૈયા ભરેલી જીપ અને દૂધના ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 9 જાનૈયાના ઘટના સ્થળે ગમખ્વાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે ટેન્કર ચાલકનું પણ મોત નીપજતા કુલ મૃત્યુઆંક 10 થયો હતો। અકસ્માતના પગલે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા। વધુ વિગત મુજબ અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા રંગપુર પાસે બનારસ કાંઠા જિલ્લાના સુઈ ગામ નજીકના કનોથી ગામની જાન સવારે આવી હતી। લગ્ન વિધિ પૂર્ણ કરી સમી સાંજે જાનૈયો ભરી અલગ અલગ વાહનો કરી નીકળ્યા હતા, જ્યારે જીપમાં સવાર જાનૈયાની જીપે વેણપુર ગામ નજીક દૂધના ટેન્કર સાથે ધડાકાભેર અથડાતા જીપમાં સવાર એક બાળક સહિત 9 જાનૈયાના મોત નીપજ્યા હતા, જ્યારે ટેન્કર ચાલકનું પણ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ બનાવમાં 2 સગાભાઈ અને 1 ભત્રીજાનું પણ મોત થયું હતું। એક જ પરિવારના 3 વ્યક્તિઓના મોતથી અરેરાટી વ્યાપી ગઈ હતી। જાનૈયાઓમાં કરુણ મોતથી લગ્નોમાં માતમ ફેલાઈ ગયો હતો। અકસ્માત બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતકોની લાશને શામળાજી હોસ્પિટલે પીએમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી। અહેવાલ લલ્પેશ રાઠોડ, એપીજી ન્યૂઝ, અરવલ્લી। શામળાજી પોલીસ સ્ટેશનની હદમાં વેણપુર ગામ નજીક નેશનલ હાઈવે નંબર 8 ઉપર આજે દૂધના ટેન્કર તેમજ માર્શલ ગાડી વચ્ચે અકસ્માત થયેલ છે, જેમાં સુઈ તાલુકાના કનોઠી ગામના 10 માણસો જે માર્શલ ગાડીમાં હતા તે એક્સપાયર્ડ થઈ ગયા છે અને હાલ તે લોકોને સિવિલ હોસ્પિટલમાં લાવેલા છે, તે લોકોનું પીએમ ચાલુ છે અને આગળની કાર્યવાહી ચાલુ।
માં ચલાવવામાં આવતી ઘરની ધોરાજી સામે લેખિતમાં આપવામાં આવ્યું આવેદન પત્ર. ધોરાજી નગરપાલિકામાં એક ચોક્કસ પક્ષના આગેવાનો અને સિનિયરોના હુકમથી ધોરાજી નગરપાલિકાનો વહીવટ ચાલી રહ્યો છે અને આ ચોક્કસ પક્ષના સિનિયરો ધોરાજી નગરપાલિકામાં પ્રમુખની ઓફિસમાં આવી અડ્ડો જમાવીને આખો દિવસ બેઠા હોય છે અને પોતાની માનનીયથી નગરપાલિકા ચલાવી રહ્યા છે. જ્યારે ધોરાજી નગરપાલિકાના એક સ્વરાજ્ય સંસ્થા હોય અને ચૂંટાયેલા સભ્યોથી ચાલતી હોય છતાં પણ વહીવટી આ ચોક્કસ પક્ષને ધોરાજી કમિટીના સિનિયરો થકી જ નગરપાલિકાનો વહીવટ ચાલી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી નગરજનોમાં કોઈ કામો થતા નથી અને નગરજનો હેરાન થઈ ગયા છે. નગરપાલિકા આગમતી ચેટી પેટે ધોરાજી નગરપાલિકાએ તાકીદ લેખીમાં જાણ કરેલ હતી કે શહેર ધોરાજીની તમામ ડંકીઓ બંધ પડેલ છે, તેનું ઉનાળો સીઝન આવતા પહેલા ચાલુ કરાવી દેવી, 50% પાણીની સમસ્યા ઓછી થતા, પરંતુ આજે 3 માસની અંદર કોઈ આ બાબતે ધ્યાન આપવામાં આવેલ નથી. અત્યારે રોજના અલગ અલગ એરિયા લોકો આવી પાણી માટે રજૂઆત કરે છે, તોફાનો કરે છે, છતાં તંત્રની આડા આંખ હોય તેમ તેમ ચુકાદો આવતો નથી. ત્યારે અધિકારીઓથી વહીવટો નગરપાલિકાએ રેડી મૂકી ભાગી જતા હોય છે અને અધિકારીઓ બાથરૂમમાં છુપાઈ જાય છે. તો પ્રશ્ન એ થાય છે કે આ નગરપાલિકાનો વહીવટ કઈ રીતે ચાલી રહ્યો છે. આ બાબતે 1/5/2014 ના રોજ નગરપાલિકાને ડંકીઓ રિપેર કરવા માટે અલ્ટિમેટમ આપેલ ત્યારે નગરપાલિકા ચીફ ઓફિસરને જવાબ તો હતો કે મેં તો બસ 2 મહિના થઈ ગયા, ફાવતા નક્કી કરી લીધા છે અને ડંકી રિપેર કામ ચાલુ થઈ ગયું છે. હવે તમે પ્રમુખને મળો ત્યાં પ્રમુખ કાલાવલા કરી 1-2 દિવસમાં તમારું કામ કરી દેશે, પરંતુ આજે 8-8 દિવસ થઈ ગયા છતાં કોઈ કામ કરતા નથી. જેથી 3 મુદ્દાની અરજી દ્વારા જાણ કરાયેલ અધિકારીઓને 3 મુદ્દાના જવાબ આપવા માટે અને જો આમ નહીં થાય તો કાયદેસર કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે અને અધિકારીઓને નગરપાલિકામાં આવીને એક ચોક્કસ પક્ષનો સિનિયર ઓંડો જમાવે છે, આ પોતાની મનમાની ચલાવી રહ્યા છે, આ બધું બંધ કરાવવા નમ્ર અરજ કરી હતી. જો આ બાબતે યોગ્ય જવાબ નહીં મળે તો ચોક્કસપણે મામલો કોર્ટમાં ઘસડવામાં આવશે. તેની તમામ જવાબદારી નગરપાલિકા અને ઘરની ચલાવતા ચોક્કસ પક્ષના સિનિયરની અરજી રહેશે. અહેવાલ મુના વકાલ સાથે યમીન ઝુંઝુનિયા, આઈબીસી ન્યૂઝ, ધોરાજી. સામાજિક કાર્યકર આજથી 2 મહિના પહેલા આ નગરપાલિકાને અમે અલ્ટિમેટમ આપ્યું હતું કે ધોરાજીની તમામ ઘરેની બંધ ધંધીઓ ગરમીના કારણે લોકો પરેશાન થાય એટલા માટે ચાલુ કરવી. તો આ લોકો આજે 3 મહિના થઈ ગયા, અમુક જગ્યાએ ડંકીઓ રિપેર કરી, જ્યારે 50 વર્ષની 27 થી 28 ડંકીઓ આ અને એના પછી પણ 2 મહિનાની અંદરમાં 3 વાર રજૂઆત મેં કરી, પણ આનો જવાબ કાં તો મારા કામમાં કાં તો એ લોકોને કાં માણસો નથી હોતા, યા તો કોઈક માણસ મરી જાય છે અને પછી અહીંયા સવાલ કરવામાં આવે કે સાહેબ આ તકલીફ. તો આ મારે પહેલો પ્રશ્ન તો એ પૂછવો છે કે આ નગરપાલિકા જીતેલા સદસ્યો ચલાવે છે કે ભાજપના સિનિયરો ચલાવે છે, એ મને પહેલો જવાબ દે. અને આ અધિકારીને આ વાત કરતા અધિકારી કે તમે માહિતી માંગી છે તો મારે કેમ તમને આ તમારી ડંકી રિપેર કરવી? તો હું માહિતી માંગવાથી આ રિપેરિંગ કામ ન થાય તો માહિતી દેવામાં પેટમાં દુખે છે ને? શું તમે ખોટું કરો છો કે માહિતી દેવામાં એટલો તમારે વાંધા થાય છે ને અરજદારને હેરાન કરો છો? આ નગરપાલિકાનો વહીવટ આ જીતેલા સદસ્યો કરે છે કે આ બધા ભાજપના જૂના કરે છે? એની આ બધી આ કાયદેસરની માહિતી અમને મળવી જોઈએ અને 4 દિવસની અંદરમાં નહીં આવે તો અહીંયા જોરદાર માંડવો નાખવામાં આવશે અને તમામ પબ્લિકને ભેગો લઈને આ કામ કરવામાં આવશે. અને આ જેટલી બી તમામ 50 વિસ્તારની ડંકી છે જો 7 દિવસની અંદરમાં ચાલુ નહીં થાય તો ગમે તેવા પ્રકારે ગમે તેવું આંદોલન થશે અને આ ભાજપની સરકાર હોય તો અમે ભાજપથી બીતા નથી અને પબ્લિકનો કામ નહીં થાય તો ભાજપને બી ઘર ભેગા થવું પડશે, નહીં તો કરી દેવામાં આવશે. અને કોઈ વાર રાખતો હોય ભાજપનો કે અમારી સત્તા છે. ગુવારના ભાવમાં તેજી, ક્વિન્ટલે 1200 રૂપિયાનો ઉછાળો. વિગત મુજબ ગુવારના ભાવમાં ચાલુ વર્ષ કડાકો થતા ખેડૂત વર્ગ છેલ્લા કેટલાય સમયથી ચિંતિત બની ગયો છે. ત્યારે છેલ્લા 1 મહિનામાં ક્વિન્ટલે 1200 રૂપિયાનો ભાવ વધારો થતા ખેડૂતોને મલકાઈ ગયા હતા. આ ભાવ તેજી જોતા ખેડૂતો પણ અત્યાર સુધી સંગ્રહી રાખેલ ગવાનો જથ્થો બજારમાં ઠાલવી રહ્યા છે. વધુ વિગત મુજબ અરવલ્લી જિલ્લાના ગણખરા ખેડૂતો રોકડીય પાક તરીકે ગવારની ખેતી અને પ્રાથમિકતા આપતા હોય છે. ચાલુ વર્ષ ગવારના ભાવમાં કડાકો થતા ખેડૂતોને નુકસાન થવાની વર્તારો થયા હતા, પરંતુ છેલ્લા 1 મહિનામાં ગવારના ભાવમાં તેજી આવતા ખેડૂતો હરખાયા હતા. ક્વિન્ટલ દીઠ 1200 રૂપિયા હતા, પણ જ્યારે
ખેડૂતોએ ગુવારનો પાક સંગ્રહી રાખ્યો હતો, તેને વેચવા માટે ખેડૂતો બજારમાં દેખાઈ રહ્યા છે અને તેજી આગામી દિવસોમાં પણ જળવાઈ રહે તેવી આશા વેપારીઓ વ્યક્ત કરી હતી. યુરોપીય દેશમાં ગમ ઉદ્યોગમાં તેજી ના સંદર્ભે ગુવાની નિકાસથી રહી હોવાથી તેમજ પશુહાર માટે ગવાની પૂછપરછ શરૂ થતા ગવાના ભાવમાં તેજી શરૂ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજાર પણ ગવાની ખરીદી માટે તાલપાપડ બની રહ્યા છે. તેજી નજીકના દિવસોમાં મધુર જોર પકડી શકે તે પણ શક્યતા જણાવી હતી. ગવાના ભાવમાં તેજીના દિવસો આવતા ખેડૂતો વર્ગ ખરખાઈ ગયો હતો. અત્યારે આગામી દિવસોમાં નિકાસ પણ ઝડપી બનાવવા શક્યતા વધી ગઈ છે. ખેડૂતો સંગ્રહેલો ગવાર ભાવ માટે આશાવાદી બન્યા છે અને આગામી દિવસોમાં ખેડૂતો માટે નિકાલ આવશે તેવું જણાઈ રહ્યું છે. અહેવાલ પેશાપોર્ટ એબીસી ન્યૂઝ અરવલ્લી. ગવારના ભાવની વાત કરીએ તો આપણે મહિના પહેલા અહીં મોડાસા માર્કેટ યાર્ડમાં ગવારનો ભાવ 700 થી 750 પડતો હતો, જે અત્યારે વધીને 900 થી 950 રૂપિયા પડે છે. એટલે ક્વિન્ટલે 1000 થી 1200 રૂપિયાની જેવી તેજી આયેલ છે. ગયા વર્ષે પણ ગવારનો ભાવ આ રીતે 700-800 રૂપિયા મણે પડતો હતો અને તે વખતે એ જ ભાવ આખું વર્ષ કૂટાઈ રહ્યું હતું. પણ આ સાલ શરૂઆત 700 થી 800 રૂપિયાના ભાવની થઈ અને અત્યારે વધીને 950 રૂપિયાની આજુબાજુ થઈ ગયેલ છે. ગવારના ભાવમાં એક મહિનામાં 3-4 હજારની તેજી આવી છે, જે મુખ્યત્વે કૂળ તેલમાં ભાવમાં વધારો થવાથી, ફોરેનમાં ગમની ડિમાન્ડ નીકળવાથી અને
અત્યારે મોટી મોટી આગાહીકારો જે સંસ્થાઓ છે તેમની ઓછા વરસાદની આગાહી કરવાથી સટ્ટામાં વાયદા બજારમાં ભાવમાં વધારો થવાથી અત્યારે હાજર બજારમાં ગવર્નના ભાવમાં વધારો થયો છે. અને આવનાર દિવસોમાં પણ બીજું 200-500 રૂપિયા 1000 રૂપિયા ક્વિન્ટલે વધારો થવાની શક્યતા દેખાઈ રહેલ છે. ધોરાજીમાં 34 વિદ્યાર્થીઓનું પદવીદાન સમારંભ અને શપથ ગ્રહણ સમારંભ યોજાયો. ધોરાજીમાં શૂન્ય સંપ્રદાયના વટ વૃક્ષ સમાન 93 વર્ષ જૂની ઇસ્લામિક તાલીમ આપતી સંસ્થા દારુ ઉલુમિશ્કીના વિદ્યાર્થીઓનું પદવીદાન સમારંભ ઉપલેટા રોડ ખાતે આવેલ સંસ્થાના પટાંગણમાં ખૂબ જ સાનો સોકતથી ઉજવાયો હતો, જેમાં જશ્ને પેગામે શરીયત કોન્ફરન્સ પણ રાખવામાં આવેલ હતું, જેમાં ઓલાદી ગોશે આઝમ શહેનાઝે ખિતાબ મૂકીને જિનાશ ને જવાનોના દિલોની ધડકન દેશ વિદેશમાં જેના પ્રવચનથી લાખોને યુવાનોએ ગુનાહિત પ્રવૃત્તિઓ છોડી છે તેવા સૈયદ અમીનુલ કાદરી સાહેબનો શાનદાર બયાન થયેલ હતો, જેમાં સૈયદ સાહેબે જણાવેલ કે આજના યુવાન ને ફેસબુક અને ઇન્ટરનેટ પર ટાઈમ પાસ કરવાનો સમય છે, પરંતુ માતા પિતાની સેવા કરવાનો નહીં. આજનો યુવાન માતા પિતાની સેવાથી દૂર થતો દેખાઈ રહ્યો છે. માતા પિતાનું સ્થાન ઇસ્લામમાં ખૂબ જ ઊંચું છે અને જણાવેલ કે આજનો યુવાન વ્યસનમાં ગરકાવ થઈ રહ્યો છે. આજનો યુવાન વોટ્સઅપના દુરુપયોગથી તેની ભાવિ અને અંધકારમય બની રહ્યો છે. અહેવાલ મુનાફ બકાલી સાથે યામિન ઝુંઝુનિયા, એબીજી ન્યૂઝ, ધોરાજી. آج مسکینیا کے حصے میں بحیثیت خطیب میں مولانا شاکر نوری حاضر ہوا. میرا میسج پوری دنیا کے لوگوں کو بس یہی ہے کہ دو چیزوں کی طرف توجہ دی جائے، ایجوکیشن اور کیریکٹر. یہ دو چیزیں اگر سنور گئیں اور اس کے اندر مسلمانوں نے اپنے آپ کو پرفیکٹ کر لیا تو انشاءاللہ العظیم دنیا اور آخرت دونوں کے اندر مسلمانوں کو کامیابی نصیب ہوگی. مسکینیا گجرات کا ایک بہترین ادارہ ہے جس کی خدمت علامہ غلام حسن الہاشمی انجام دے رہے ہیں. میں چاہتا ہوں کہ اس ادارے سے بہت سارے طلبہ فضیلت علم سے آراستہ ہو کر دنیا کے سامنے اچھائیوں کا میسج. میں مولانا غلام غوث علوی اتر پردیش ضلع سدھارتھ نگر کا رہنے والا ہوں. قریب 40 سال سے دارالعلوم مسکینیا میں تعلیم دے رہا ہوں. ہمارے ودیالے میں قریب 125 لڑکے تعلیم حاصل کرتے ہیں، جس میں ہاسٹل میں رہنے والے 88 ودیارتھی ہیں، جن کے کھانے پینے سونے کتاب کاپی دوا علاج ہزار. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. ગરમીના રૌદ્ર સ્વરૂપમાં ગરમીથી બચવા બનાવાય આધુનિક બાઇક. બાઇક પર અનોખી વ્યવસ્થા. આધુનિક બાઇક પર ગરમીથી મળે રક્ષણ. સામ્રાજી નજીક સર્જાયો બંકર અકસ્માત. જીપ અને ટેન્કર વચ્ચે સર્જાયો બંકર અકસ્માત. એકી સાથે 10 ના થયા બંકોમાંથી બન્યા મોત. સ્વરાજી નગરપાલિકામાં ચાલતી દાદાગીરી. નગરપાલિકા વિરુદ્ધ અપાયું આવેદનપત્ર. પ્રમુખની ઓફિસમાં 800 વેપાર વિરુદ્ધ આવેદનપત્ર. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી મારી સાથે જોતા રહો એબીજી ન્યૂઝ. નમસ્કાર.